હેલો બાળ મિત્રો, કેમ છો તમે બધા? એકદમ મજામાં. તો આજે આપણે ગણિત પ્રકરણ 9, મારો મજાનો દિવસ. તમારા તો બધા જ દિવસ મજાના હશે, સાચી વાત ને બાળ મિત્રો? હા, હોય જ ને, કેમ ના હોય. બાળ મિત્રો, તમે આની આગળના વિડીયોમાં પ્રકરણ 9, મારો મજાનો દિવસ, હા, આની અંદર તમે ઘણું બધું જાણી લીધું છે, પણ આજે હું થોડુંક વધારે તમને જાણકારી આપવા આવી છું. બાળ મિત્રો, તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે, અને તમે બધા જાણો પણ છો, હા મને ખબર છે કે આપણા કેટલા મહિના છે. હા, 12 મહિના. અને 12 મહિનામાં કેટલા બધા રવિવાર આવે છે, અને તહેવારો તો ખૂબ આવે છે, અને તહેવારની ઉજવણી તમે લોકો બધા કરો છો ને? હા, અને બાળ મિત્રો, મને એ જણાવો, તમારા બધાના ફેવરિટ તહેવારો કયા છે? હા, મનપસંદ તહેવારો કયા છે? દિવાળી. તમને દિવાળી કેમ ગમે છે? ફટાકડા ફોડવાની મજા આવે. અરે વાહ. અને તમારો તહેવાર નવરાત્રી, કેમ? ગરબા ગાવાની મજા આવે એટલે જ ને? હા. તો બાળ મિત્રો, આજે હું તમને જે ભણાવવાની છું તેમાં આપણે ફૂલ મજા કરવાના છે. તો મજા કરવા તૈયાર છો ને? તો બાળ મિત્રો, જો તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે, હવે આ પિક્ચર ની અંદર શું કરવાના છે? ઉભા ઉભા રહો. હા, આમાં આપણે થોડાક આપણા મનપસંદ તહેવારો લખવાના છે. 5 મનપસંદ તહેવાર લખવાના છે, અને આ 5 મનપસંદ તહેવારો કયા મહિનામાં આવે છે તે લખવાના છે, કારણ કે તમને બધાને જ બધા મહિના યાદ રહી ગયા છે, સાચી વાત ને બાળ મિત્રો? તો આપણે 5 કોઈ પણ તમારા ફેવરિટ 5 તહેવારો આપણે અહીં લખીશું, અને એ કયા મહિનામાં આવે છે તે આપણે લખીશું. તો બહુ મજા આવશે. તમે બધા મારી સાથે રેડી છો ને? તો ચલો, આપણી સ્ક્રીન પર પિક્ચર દેખાય છે સરસ મજાનું, જો. હા, આ પિક્ચર ની અંદર 5 આપણા તહેવારોનું નામ લખવાના છે, તહેવારોનું નામ. તો બાળ મિત્ર, તમારે મને કહેવાના છે કે તમને કયા તહેવારો ગમે છે. તો આપણે પહેલા બધા જ તહેવારોના નામ લખીશું, અને પછી તેની સામે જે આપ્યું છે કયા મહિનામાં તે આવે છે. તો આપણે તહેવારોના નામ લખીશું, અને કયા મહિનામાં તહેવાર આવે છે તે લખીશું. ઓકે ને? બહુ મજા આવશે. તો ચલો બાળ મિત્રો, પહેલો તહેવાર છે, કોણ કહેશે? હા, રક્ષાબંધન. પછી ગાંધી જયંતિ, દિવાળી, ઈદે મિલાદ, નાતાલ. હવે બાળ મિત્રો, આપણે આ તહેવારોના નામ લખ્યા, હવે એ કયા મહિનામાં આવે છે તે આપણે લખીશું. ઓકે? તો રક્ષાબંધન ઓગસ્ટ, ગાંધી જયંતિ ઓક્ટોબર, દિવાળી નવેમ્બર, ઈદે મિલાદ નવેમ્બર, અને તમારા બધાનો ફેવરિટ તહેવાર નાતાલ. હા, ક્રિસમસ. બધાને તો ખ્યાલ હશે કે નાતાલ ક્યારે આવે? ક્યારે આવે બાળ મિત્રો? ડિસેમ્બરમાં. તો મજા આવી ને? તો આ તમારે તમારી ચોપડીમાં પણ લખવાનું છે. ઓકે? હવે જો તમારી સ્ક્રીન પર બીજું પિક્ચર દેખાય છે, ત્યાં તમારે શું કરવાનું છે કહું? હા, ત્યાં તમારે તમને કોઈ પણ જે તહેવાર ગમતા હોય એનું દ્રશ્ય અહીંયા દોરવાનું છે. તો દોરશો ને બાળ મિત્રો? બાળ મિત્રો, જો બીજું પિક્ચર દેખાયું તમને, નીચેની યાદીમાં કેટલા મહિનાઓ ના નામ ખૂટે છે તે મહિનાના નામ લખવાના છે. તો તમે બધા રેડી છો? તો તમને બધાને તો 12 મહિનાના નામ આવડતા જ હશે, સાચી વાત ને બાળ મિત્રો? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી કયો મહિનો? હા, માર્ચ. પછી એપ્રિલ, અને પછી તો મહિનો લખ્યો નથી,
તો કયો મહિનો આવશે? મે. વેરી ગુડ. પછી જૂન, પછી ખાલી જગ્યા છે બાળ મિત્રો, તો જૂન પછી કયો મહિનો આવે? હા, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ખાલી જગ્યા બાળ મિત્રો ઓક્ટોબર પછી કયો મહિનો આવશે? નવેમ્બર. વેરી ગુડ. અને છેલ્લો મહિનો કયો છે? ડિસેમ્બર. બાળ મિત્રો જો તમારી સ્ક્રીન પર એક કેલેન્ડર દેખાઈ રહ્યું છે, આ કેલેન્ડર ધ્યાનથી જોજો. આ કેલેન્ડર તમારે ધ્યાનથી જોવાનું છે અને હવે હું જે પ્રશ્ન પૂછીશ એના તમારે મને જવાબ આપવાના છે. તો બાળ મિત્રો તમારી પાસે કેલેન્ડર તો હશે, તો જલ્દી જલ્દી કેલેન્ડર લઈ આવો અને હું જે સવાલ પૂછું એ કેલેન્ડરમાંથી જોઈને તમારે મને જવાબ આપવાનો છે. તો રેડી છો તમે બધા મારા સવાલના જવાબ આપવા? તો તમારી પાસે આ સ્ક્રીન પર દેખાય છે એવું કેલેન્ડર હશે, તો તમે જલ્દી જલ્દી લઈ આવો અને હું તમને જે સવાલ પૂછું છું તેના જવાબ એક કેલેન્ડરમાંથી જોઈને આપવાના છે. ઓકે બાળ મિત્રો, તો તમે કેલેન્ડર લઈને રેડી છો? તો બાળ મિત્રો તમારે હવે તમારી સ્ક્રીન પર જે સવાલ દેખાય છે તેના જવાબ આપવાના છે. તો પહેલો સવાલ છે, વર્ષનો પ્રથમ મહિનો કયો? કયો મહિનો છે પહેલો? તમારા કેલેન્ડરમાં કયો દેખાય છે? જાન્યુઆરી. માર્ચ પછી કયો મહિનો આવે છે? બાળ મિત્રો બ. માર્ચ પછી કયો મહિનો આવે છે? કોણ કહેશે મને? હા, એપ્રિલ. ક. ઓગસ્ટ પહેલા કયો મહિનો આવે છે? ઓગસ્ટ પહેલા કયો મહિનો આવે છે? કોણ કહેશે? જુલાઈ. ડ. વર્ષનો છેલ્લો મહિનો કયો છે? બાળ મિત્રો વર્ષનો છેલ્લો મહિનો કયો છે? કોણ કહેશે મને? હા, ડિસેમ્બર. અરે વાહ, તમે બધા તો ખૂબ હોશિયાર છો. તો બાળ મિત્રો તમને મજા આવી ને? હા, તો હવે આગળ થોડી વધારે મજા કરવી છે ને, તો ફ્રેન્ડ્સ હવે આપણે ફેબ્રુઆરી અલગ છે. હા, આ 12 મહિના તો છે, એ 12 મહિનાના આપણે નામ પણ જોઈ લીધા. તો 12 મિત્રો આપણે એની ખાનાપૂર્તિ પણ કરી દીધી, પણ હવે આપણે ફેબ્રુઆરી શીખવાના છે. તો ફેબ્રુઆરી 12 મિત્રો થોડો અલગ છે. તો જાણવું છે આપ ફેબ્રુઆરી વિશે? તો ચલો આપણે એક ગીત ગાઈએ. તો ગીત ગાવું છે ને? તો ચાલો બાળ મિત્રો આપણે ગીત ગાઈએ. 30 દિવસના મહિના 4 7 પણ છે 31 નો ભાર. ફેબ્રુઆરી સૌથી નાનો માસ, કૂદકો લગાવે કોઈ કોઈ વાર. મજા આવી ને બાળ મિત્રો ગીત ગાવાની? તો બાળ મિત્રો લાંબા મહિનાઓ 31 દિવસના હોય છે અને ટૂંકા મહિનાઓ 30 દિવસના હોય છે, પણ આ ફેબ્રુઆરી તમારા કેલેન્ડરમાં કેટલા દિવસનો છે? હા, 28 દિવસનો છે. તો બાળ મિત્રો કેલેન્ડર જોવાનું છે અને શોધવાનું છે. તો બાળ મિત્રો તમારી સ્ક્રીન પર સવાલ દેખાયા? હા, તો હવે હું પહેલો સવાલ વાંચું છું. કયા મહિનાઓને 30 દિવસ હોય છે? તો તમારા કેલેન્ડરમાં તમારે શોધવાનું છે. જો બાળ મિત્રો હું તો મારા કેલેન્ડરમાં શોધી રહી છું, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર માં 30 દિવસ હોય છે. હવે બીજો સવાલ છે બાળ મિત્રો, કેટલા મહિનાઓને 31 દિવસ હોય છે? જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર, આને 31 દિવસ હોય છે. બાળ મિત્રો ફ્રેન્ડ્સ હવે હું ત્રીજો સવાલ વાંચી રહી છું. ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હોય છે? કેટલા હોય છે? 28. હવે હું ચોથો વાંચી રહી છું સવાલ. મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય? બાળમિત્રો તમારા કેલેન્ડરમાં જો મે મહિનાના 31 દિવસ
અને જૂન મહિનાના 30 દિવસ તો 30 વત્તા 31 કેટલા થાય 61 કુલ થઈને 61 દિવસ થાય હવે હું પાંચમો સવાલ વાંચી રહી છું બાળ મિત્રો જુલાઈમાં કેટલા રવિવાર આવે તમારામાં જો જુલાઈ મહિનામાં કેટલા રવિવાર છે હા પાંચ રવિવાર છે ને હા બાળ મિત્રો મજા આવીને તમને આ સવાલ જવાબની રમત રમવામાં તો ફ્રેન્ડ્સ તમને મજા આવીને આજના વિડીયોમાં તો બાળ મિત્રો હવે તમારે શું કરવાનું છે તમને કહું હવે તમારે તમારી પાસે જે કેલેન્ડર છે એ કેલેન્ડરમાં તમારે તમારી જન્મ દિવસની તારીખ શોધવાની છે હા તારીખ શોધવાની છે મહિનો શોધવાનો છે અને એ મહિનાના કેટલા દિવસ છે ને તે પણ શોધવાના છે તો તમારે તમારી નોટબુકમાં તમારા જન્મ દિવસની તારીખ અને મહિનો અને કેટલા દિવસ છે એ મહિનામાં તેની નોંધ તમારે કરવાની છે અને આમાં મમ્મી પપ્પાની મદદ નથી લેવાની હને હા તમારે જાતે જ કેલેન્ડરમાં તમારા જન્મ દિવસનો મહિનો શોધવાનો છે અને કેટલા દિવસ છે મહિનામાં તેની યાદી કરવાની છે તો જ્યારે આપણે મળીશું ત્યારે તમારે મને તમારા જન્મ દિવસનો મહિનો કહેવાનો છે ને દિવસ કહેવાના છે પણ તમારે તમારી નોટમાં નોંધ પણ કરવાની છે ઓકે તો ત્યાં સુધી આવજો અને પાછા મળીશું બાળમિત્રો જય શ્રી કૃષ્ણ